ગોધરા લોકસભા બેઠક પર બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભરનારા શૈલેષ ઠાકરે ઉમેદવારી પાછી ખેંચી. પંચમહાલ લોકસભા બેઠક માટે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા શૈલેષ ઠાકરે એકાએક ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. ભાજપમાંથી લોકસભાની ટિકિટ માટે દાવેદારી કરનારા શૈલેષ ઠાકરને ટિકિટ નહીં મળતા તેમણે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પંચમહાલ ભાજપ વર્તુળમાં પણ ગણગણાટ થઈ ગયો હતો. આ મામલે પંચમહાલ જિલ્લા ભાજપના નેતાઓએ શૈલેષ ઠાકર અને તેમના સમર્થકો સાથે પંચમહાલ ભાજપના નેતાઓએ એક બેઠક કરી હતી. તેમની માંગણીઓને સંતોષવાની ખાતરી આપી હતી. આખરે તેઓ માની જતા ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો નિર્ણય દ્વારા લેવાયો હતો. પંચમહાલ લોકસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનારા શૈલેષ ઠાકર પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ સક્રિય ભૂમિકા ભજવીને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકરને ફોર્મ પરત ખેંચવા મનાવી લેવાયા હતા. જેઠાભાઈ ભરવાડ સાહેબ છે, રાહુલજી સાહેબ છે, અને એક તંદુરસ્ત ચર્ચાના અંતે દેશહિતમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના, સનાતન ધર્મના અમિતભાઈ શાહ સાહેબ, જે રીતે કામ થઈ રહ્યું છે આ દેશમાં એવી એકમાત્ર ભાવનાથી ખૂબ તંદુરસ્ત ચર્ચાના અંતરે મેં મારું ઉમેદવારી ફોર્મ આજે પરત ખેંચ્યું છે. મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું. મીડિયાએ પણ મારી લાગણીઓ આ મોવડી મંડળ સુધી પહોંચાડવામાં ખૂબ સારો ફાળો હતો. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. શૈલેષમાંથી પણ કરી હતી અને બહુજન સમાજ પાર્ટીમાંથી પણ કરી હતી. ઘણી વખત એવું બનતું હોય છે કે મેન્ડેટ ના આવે ત્યારે થોડી મુશ્કેલીઓ થતી હોય, એટલે સલામતીના ભાગરૂપે મેં અપક્ષમાંથી પણ ફોર્મ ભર્યું હતું અને મારો મેન્ડેટ પણ હતો. પણ આ બધી જે મેં વાત કરી અગાઉ એમ કે એક સારી ચર્ચાના અંતે આપણે આ નિર્ણય પર આવ્યા છીએ અને એ નિર્ણયથી હું પણ ખુશ છું, મારા સમર્થકો પણ ખુશ છે. ટેકો કોની જાહેર કર્યો? હું ટેકો ભારતીય જનતા પાર્ટી સાથે છું, પહેલાં પણ એમની સાથે જ હતો. બીએસપી પાર્ટીમાંથી અમારા શૈલેષભાઈએ બીએસપી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું, ઉમેદવારી કરી હતી, પણ એમને મોડે મોડે સમજાયું કે દેશની એકતા અને અખંડતા માટે અને મોદી સાહેબ જે આજે 24 કલાક કામ કરે છે અને દેશના વિકાસ માટે પરિશ્રમ કરે છે અને એના અનુસંધાનમાં દેશની એકતા અને સનાતન ધર્મના અનુસંધાનમાં એમને જે પોતાનો ભાવ બતાવ્યો અને એમને પોતાની સ્વેચ્છાથી આજે એમનું પોતાનું ફોર્મ બીએસપી પાર્ટીમાંથી ખેંચી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશે, એટલે આવનાર દિવસોમાં અમારી વિજયમાં વધારો થશે એટલું જ અમારે કહેવું છે.